दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद। सर, हूँ ये जानवा मांगू छू कि आज सुनावणी जे स्थळे રાખવામાં આવી છે, ભાઈ આપનો નામ અને ગામનો નામ હું હમણાં તો બોલ્યો, પહેલો એ બતાવો। મારું નામ છે વિજય રાઠવા, ગામ હિરપરી બાજુમાં જ આવેલું છે, હિરપરી જૂન ગ્રામ પંચાયતમાંથી હું બિલોંગ કરું છું। આજે જે સુનાવણી રાખવામાં આવી છે આજ સ્થળ પર, જેતપુર સ્થળ ઉપર, આપણે દર્શાવેલ જે ગામો છે મોટી રાસલી, પાવી, દેવળિયા, મેસરા અને વાકોલ, આ ગામોની અંદર આજે 15 બ્લોક તૈયાર કરવાના છે, અથવા તો જે પર્યાવરણ પ્રદૂષણ જે બોર્ડ છે એ જે મંજૂરી આપવાની છે, એ કાર્યક્રમ અંતર્ગત આ સ્થળ આવે છે કે કેમ એની સ્પષ્ટતા અમને કરીને સમજાવવામાં આવે, કેમ કે લોક સુનાવણીનો જે હેતુ છે ગ્રામજનોને વિશ્વાસમાં લઈને જે સ્થાનિક લોકો છે એને અસર કરે છે, કે કેમ આ જે કે તમે પ્રોજેક્ટો લઈને આવ્યા છો તે પ્રોજેક્ટ અસર કરે છે, કે કેમ એમના જીવનધોરણ સાથે, પાણી સાથે, પશુઓ સાથે, ખેતી સાથે, જમીન સાથે, બધા સાથે, તો એની સ્પષ્ટતા આજે આ કરવા પહેલી કરવામાં આવે। બીજી મારી એ માગણી છે કે ગત તારીખ 31/1/2022 રોજ મેસરા ખાતે જે સુનાવણી રાખવામાં આવેલી એમાં અહીંથી જણાવવામાં આવ્યું છે કે અનિવાર્ય સંજોગોને કારણે આ રજૂઆત જે લોક સુનાવણી સ્થગિત રાખવામાં આવેલી હતી, પણ ત્યાં ગ્રામજનોનો વિરોધ હતો, ગ્રામજનોની રજૂઆત હતી, એના કારણે આ સ્થગિત કરવામાં આવેલું હતું। તો અનિવાર્ય સંજોગોના કારણે રજૂઆત જે કાર્યક્રમ હતો એ સ્થગિત કરવામાં નહોતો આવ્યો, ત્યારે આ ગ્રામજનોએ જે માંગ કરેલી કે જે બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે એ વાકોલ, મેસરા અને પાવી મોટી રાસલી, એમાંથી ગ્રામ સભાનો ઠરાવ લીધેલ છે કે કેમ બ્લોક તૈયાર કરતા પહેલા એની પણ સ્પષ્ટતા કરવામાં આવે, કેમ કે છોટાઉદેપુર કલેક્ટર કચેરીનો એક પરિપત્ર છે તારીખ વગરનો, એમાં જણાવેલું છે કે બોડેલ અને જેતપુર તાલુકાના ગામો આદિવાસી ટ્રાઈબલ એરિયામાં આવતા નથી, બરાબર છે, ટ્રાઈબલ એરિયામાં નથી આવતા, તો જે તે ગ્રામ સભાના મંજૂરી જે મંજૂરી છે એના ઠરાવની જરૂર રહેતી નથી એવો ઉલ્લેખ કરેલો છે, બરાબર છે। તો મારી એમ રજૂઆત છે કે આ જે તે વહીવટી તંત્ર છે અથવા તો જે સરકારી કચેરીઓ છે એમના મારફતે આ જેતપુર તાલુકાને નાબાર્ડ આદિવાસી પરિયોજના, વાડી પરિયોજના કરી છે આદિવાસી ટ્રાઈબલ એરિયામાં, એ યોજનાને તમે કેવી રીતે લાગુ કરી, એક બાજુ તમે કહો છો કે આદિવાસી વિસ્તારમાં આવતા નથી ગામો, અને એ ગામોની અંદર તમે આદિવાસી ગ્રાન્ટ તમે કેવી રીતે વાપરી શકો છો એની પણ સ્પષ્ટતા કરવામાં આવે, આ અમારી માંગ છે। બીજું છે કે કેટલીક જે મુખ્ય જે માંગો છે એમાં ગત સુનાવણી મેસરા ખાતે રાખવામાં આવી હતી એનો અમને હજુ સુધી જે રજૂઆત કરેલી એની કોઈ પણ પ્રકારનો કોઈ ખુલાસો, કોઈ જવાબ કે અમને કોઈ પણ પ્રકારે વિશ્વાસમાં લેવામાં આવેલા નથી એની પણ સ્પષ્ટતા કરવામાં આવે। 2017 થી હું લડતમાં મને કોઈ જવાબ સ્પષ્ટતા મળી નથી, તો એની મને સ્પષ્ટ મળે, મારા ગ્રામના લોકોને પણ મળે, મારા ચૂંટાયેલા પ્રતિનિધિત્વને પણ મળે અને ગ્રામ લોકોને મળે આની માહિતી, કેમ કે મારું ટ્રાઈબલમાં કામ આવતું હોય તો સરકાર એમ કહે છે 1997 પ્રમાણે કે સરકારશ્રીની એક ઇંચ પણ જમીન નથી આદિવાસી વિસ્તારમાં, તો પછી મારા ઠરાવને નીચે માનતા હોય તો અમારે કેવી રીતે માનવું, એટલે તમામ આપણા ટ્રાઈબલ એરિયાની જે આદિવાસીઓની એરિયામાં મારી વરસાદ નદી આવતી હોય 907 સરે નંબર આવતો હોય એનું ક્ષેત્રફળ 156, એક વખત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ આવ્યા હતા અને એમને 2075 શતાબ્દીમાં કહ્યું હતું કે જળ જંગલ ને તો આદિવાસીઓ પ્રશાસન વહીવટ કરી શકે છે, જો આવું મુખ્યમંત્રી કહેતા હોય અને નિવેદન કરતા હોય અને આનો વહીવટ એક વ્યક્તિને આપતા હોય તો વ્યક્તિનો વિકાસ થાય, આમાં ગામનો વિકાસ નથી થતો, અમારું એક તમને નિવેદન છે, એ પણ મને સ્પષ્ટ માહિતી આપે, જો પંચાયત આનો વહીવટ કરે તો ચોખ્ખો નફો પંચાયતને મળે, પંચાયત રોયલ્ટી કેમ નહીં ભરે, 907 સરે નંબર નકલ છે અમારી દેવળિયા ગ્રામની, તો નકલ પર તમે એને આપો અને અમે કોલ રેટ એની રોયલ્ટી ભરવા તૈયાર છે, સરકાર સાથે રોયલ્ટી ભરવાના ટેક્સની અમે હોય તો એનો વહીવટ આપો અને સરળ સળગવાથી, બાકી અમને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રત્યે પણ કોઈ વાંધો વિરોધ નથી, પણ જે સિસ્ટમ સામે અમને વાંધો છે અને આપણે પ્રદૂષણ નિયંત્રણ પછી આપણે ભૂસ્તર નિગમને પણ સામે વાંધો છે કે આટલા બધા હું લેટર લખ્યા પછી પણ મને કોઈ સ્પષ્ટતા નહીં મળી હોય
અને એ લોકો સિસ્ટમથી બધી રીત ચલાવી રહ્યા, બધા પ્રોજેક્ટ ચલાવી રહ્યા, તો આ સિસ્ટમને અને બંધારણને સંવિધાન મારે શું માનવું એ મને સતવે છે. કેમ કે હું એમને આ ટાઈમમાં પણ માગ્યા છે કે આ 907 સર્વે નંબર દેવડિયા ગ્રામનો પાવરમાં આવે કે પુસ્તરના પાવરમાં આપે, મને સાહેબ કોઈ જવાબ જ મળ્યો નથી. તો એની સ્પષ્ટતા હોવી જોઈએ કે કોના પાવરમાં આપે. અને એક વખત જો ચોરી ખનનમાં વીજળી જ પાડી રહ્યા ત્યારે તો લેટર લખ્યો હતો કે સરપંચશ્રીની રાહ રહેશે, ત્યારે તમે શ્રી સરપંચશ્રીને સિરે રહે આવો લેટર લખો છો, ત્યારે ગ્રામ પંચાયતનો વડો છે, ત્યારે તમે ગ્રામ પંચાયતને અનુસરો છો અને અમે તમને પંચાયતને ઠરાવ આપો તેને તમે અનુસરતા નથી. તો આ વસ્તુ એક સિસ્ટમથી વિરુદ્ધ છે અને એમાં આ સિસ્ટમ પ્રમાણે હું જેટલા લેટર લખ્યા છે એની સ્પષ્ટ મને માહિતી મળે, લેખિતમાં જવાબો મળે. અને અત્યારે પણ તમે કહેતો લેટર આપેલા છે, મારી જોડે બીજી કોપી પણ છે, તે પણ સાહેબ તમને હું આપું. અને મારે સખત વિરોધ છે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ લોકોની ક્ષતિગ્રસ્ત કરવા માટે. જય હિન્દ, જય ભારત, જય આનંદ.